ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય શીખવાનો છે ને, તો ચાલો આપણી કલરવની બુક છે એમાં પેજ નંબર 107 ઉપર આજે આપણે શીખીશું અને આગળ પણ શીખીશું. તો આપણે અત્યાર સુધી અહીંયા સુધી શીખ્યા હતા ને, પેજ નંબર 106 ઉપર આપણે મોર ને કાગડો ને એવું દોરતા શીખ્યા હતા ને, તો હવે આપણે આગળ વધીએ. અહીંયા જો આપણને ઉદાહરણ પ્રમાણે લખવાનું કીધેલ છે, તો અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે ભર, અને એમાં આપેલું છે સામે બીજો શબ્દ ભરો. આપણે એવી રીતે શબ્દો બનાવવાના છે અને લખવાના છે. તમને ખબર છે આને શું કહેવાય? આ એક વચનને આ બહુવચન કહેવાય. આની પહેલાં તમારે શબ્દો લખવાના આવેલા હતા ને, કે એક વ્યક્તિ કંઈ કરતી હોય તો એ એક વચન, અથવા એક વસ્તુ હોય તો એક વચન, અને વધુ હોય તો બહુવચન કહેવાય. એવી રીતે એક કોઈ પણ એક વસ્તુ વ્યક્તિ હોય એ કંઈક ભરતી હોય તો આપણે એને ભર એમ કહીએ, પણ વધારે વ્યક્તિઓ કંઈક ભરતા હોય તો ભરો એમ કહીએ ને. એવી રીતે અહીંયા આપણે બહુવચન જ બનાવવાના છે. જો એક વ્યક્તિ ભણતી હોય તો ભણ કહેવાય, અને વધુ ભણતા હોય તો ભણો. આ ભર તો ભરો કર્યું, એમ ભણ તો ભણો. ત્યારબાદ ફર, તો શું થશે? ફરો. ત્યારબાદ છે જમ, તો શું થશે? જમો. ત્યારબાદ છે તર, તો તરો. ત્યારબાદ છે વાંચ, તો વાંચો. થશે ને, ખ્યાલ આવે છે ને આમાં બધાને? હા. પછી છે નાચ, તો નાચો. ત્યારબાદ છે ચાલ, તો ચાલો. સમજાય છે ને એક વચન ને બહુવચન બધાને? તો હવે આપણે આગળ જોઈએ શું આપેલું છે. ચીટક કામ આપેલું છે અહીંયા. તો અહીંયા આપણને શું સૂચના આપેલી છે, કે સમાચારપત્રોમાંથી પંખીઓના ચિત્રો કાપીને ચોંટાડો અને નામ લખો. તો અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે ને, તો એમાં શું કરવાનું છે ખબર છે? તમારે ઘરે છાપું આવતું હોય, કે કોઈ મેગેઝિન આવતું હોય, કે કોઈ એવી જૂની એવી બુક હોય, એમાં ક્યાંય પણ પક્ષીના ચિત્રો આપેલા હોય ને, તો એને તમારે કાતરથી પહેલાં કાપી લેવાના એના આકાર પ્રમાણે. પછી એને અહીંયા આ ચારેય ચોરસમાં ચોંટાડી દેવાના, અને નીચે જે તમે પક્ષી ચોંટાડ્યું હોય, જે પક્ષીનું ચિત્ર ચોંટાડેલું હોય, એનું અહીંયા નીચે નામ લખવાનું. ધારો કે અહીંયા તમે મોર ચોંટાડ્યો છે, તો અહીંયા તમારે મોર એવું લખવાનું. અહીંયા કાગડો લગાવ્યો હોય, અહીંયા કાગડો એવી રીતે લખવાનું. તમને જે પક્ષી મળે એ પક્ષીના અહીંયા ચિત્રો ચોંટાડવાના, અને નીચે આ બ્લુ લાઈન આપેલી છે એમાં એનું નામ લખવાનું છે. પછી પાછળના પેજ ઉપર જો આખું પેજ ખાલી આપેલું છે, ત્યાં શું કરવાનું છે ખબર છે તમને? અહીંયા તમને તમારા મનગમતા પંખીના પીછા ચોંટાડવાના છે. તમને ખબર છે ને બધાય પક્ષીને પીછા હોય, અને એમાંય મોરનું પીછું તો કેટલું સરસ હોય, બધાને ગમે એવું હોય ને. બધા જ પક્ષીઓમાં સૌથી વધુ તો મોરનું પીછું સરસ હોય ને. તો અહીંયા તમને જે પક્ષીઓ ગમતા હોય એના પીછા તમારે શોધી લાવી, અને અહીંયા બધે આખા પેજમાં તમને ગમે એ રીતે સરસ રીતે ચોંટાડવાના છે. એટલે આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે. આ અને પાછળ પક્ષીઓના ચિત્રો ચોંટાડવાની, બરાબર ને? મજા આવશે. અલગ અલગ પક્ષીઓને તમે ઓળખશો, પછી અલગ અલગ પક્ષીઓના પીછા છે એ તમે ઓળખશો, કે આનું પીછું છે. મોરનું પીછું તો બધા ઓળખતા જ હોય, પણ કાગડાનું હોય, કબૂતરનું પીછું હોય, ચકલીનું પીછું હોય, બધાના અલગ અલગ કલર અને અલગ અલગ કદ હોય, કોઈ મોટા હોય, કોઈ નાના હોય. તો આ પ્રવૃત્તિ કરવાની તમને બહુ જ મજા આવશે, કરજો હો ને બધાય. ત્યાર પછી અહીંયા આગળ જુઓ તો અહીંયા આપણને એક સરસ મજાની ગેમ જેવું છે. જો નવો શબ્દ લખો, એટલે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. જો અહીંયા ભારત એવું લખેલું છે, અને અહીંયા જીવન એવું લખેલું છે. તો ભારતમાં ભા છે એ ગુલાબી કલરનો છે, અને જીવનમાં જી ગુલાબી કલરનો છે. તો એ બંને ગુલાબી કલરના બંને અક્ષરોને ભેગા કરીને નવો શબ્દ બન્યો. જો ભા જી, તો એ નવો બનેલો શબ્દ આપણે અહીંયા નીચે રાઉન્ડમાં લખવાનો, ભાજી. ખબર પડી ગઈ ને શું કરવાનું? હા. તો ચાલો આપણે કરીએ ફટાફટ. અહીંયા શું લખેલું છે? ફટાકડા, અને અહીંયા જામફળ. તો ફટાકડાનો આપણે અહીંયા ફ લખીએ, અને જામફળનો અડ લખીએ, તો કયો શબ્દ બન્યો? ફળ. ત્યાર પછી અહીંયા જુઓ, ગાજર લખેલું છે, અને અહીંયા ઉદય લખેલું છે. તો ગાજરનો આપણે ગા અહીંયા લખવાનો, અને ઉદયનો ય લખવાનો, બરાબર? તો કયો શબ્દ બન્યો? ગાય. ગાય શબ્દ બન્યો નવો. હવે આગળ જોઈએ તો અહીંયા મગધ લખેલું છે, ને અહીંયા જાનવર લખેલું છે. તો મગધનો આપણે આ ધ અહીંયા લખીએ, અને જાનવરનો જા લખીએ, તો શું બને છે? ધજા. ત્યારબાદ આગળ જુઓ તો
અહીંયા ફોગટ આપેલું છે ને અહીંયા કાનમ આપેલું છે, તો ફોગટનો અહીંયા ફો લખીએ અને કાનમનો ન લખીએ તો શું બન્યું? ફોન. મજા પડી ગઈ ને બધાને? ફોન તો રમવા બધા લેતા હશે, લેતા લેવું જ છો ને, કેવી મજા આવે ગેમ રમવાની. પણ ફોનનો ઉપયોગ બહુ ઓછો કરવાનો, બહુ વધારે પડતો મોબાઈલ ફોન જોઈએ આપણે તો આપણી આંખો ખરાબ થાય, ખબર છે ને. સારું ચાલો હવે આગળ જોઈએ. અહીંયા તો ત્રણ ત્રણ શબ્દ આપી દીધા છે, ચાલો એને ભેગા કરી દઈએ. બીજું શું, ચાલો વાંચીએ ને. પહેલાં શું લખેલું છે? ભાજી. પછી અહીંયા રણ લખેલું છે અને અહીંયા સાત લખેલું છે. તો ભાજીનો ભા આપણે અહીંયા લખીએ, રણનો ર લખીએ અને સાતનો તો લખીએ. તો કયો શબ્દ બને છે? ભારત. અરે વાહ, તો આપણા દેશનું નામ છે, છે ને, યાદ છે ને બધાને આપણા દેશનું નામ શું છે? ભારત. આપણા દેશનું નામ આપણે અહીંયા લખ્યું છે. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા ઈલા લખેલું છે, અહીંયા યશ લખેલું છે અને અહીંયા વાડ લખેલું છે. તો ઈલાનો ઈ લઈએ, યશનો ય લઈએ અને વાડનો અડ લઈએ. તો કયો શબ્દ બન્યો? ઈયળ. શાકભાજીમાં જોઈ છે ને નીકળતા, મમ્મી શાકભાજી સમારતા હોય ને ક્યાંક ઈયળ નીકળે તો તમે તો રમવા બેસી જાઓ, ઈયળને સળી અડાડો ને એવું અડાડો છો ને, હા મજા આવે ને. સારું ચાલો હવે આગળ વધીએ. અહીંયા શું લખેલું છે? ભૌમિક. અહીંયા લખેલું છે તિલક અને અહીંયા લખેલું છે કબાટ. તો ભૌમિકનો આપણે ભવ લઈએ, અહીંયા ભવ લખીએ. પછી તિલકનો તી લઈએ એટલે અહીંયા રસવઈ તી અને અહીંયા કબાટનો ક. તો અહીંયા શું બન્યું? ભૌતિક. નામ છે ને, કોઈ છોકરાનું નામ હોય ભૌતિક હોય ને. ચાલો હવે આગળ. પછી અહીંયા લખેલું છે નવતમ, અહીંયા લખેલું છે શારદા અને અહીંયા લખેલું છે દશક. તો નવતમનો નવ લઈએ, શારદાનો શા અને દશકમાંથી દ, તો અહીંયા બન્યું નામ નૌશાદ. તો નવો શબ્દ બની ગયો ને નૌશાદ, નામ છે આ, બરાબર. તો આવી રીતે તમારા લોકોને પણ આવી રીતે નવા નવા શબ્દો બનાવવા મજા આવશે. ત્યારબાદ આપણે પાછળના પેજ ઉપર જોઈએ તો શું આપેલું છે? અહીંયા અલગ અલગ પક્ષીઓના નામ આપેલા છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? એના રંગ એટલે કે કેવા કલરના હોય એ કલર અહીંયા લખવાનો, એનો અવાજ કેવો હોય તો એનો કેમ કેમ બોલતા હોય તો એ આપણે અહીંયા લખવાનું છે. તો પહેલાં આપણને એક ઉદાહરણ આપેલું છે, જો કોયલ, કોયલનો રંગ કેવો હોય? કાળો, એટલે અહીંયા કાળી એવું લખેલું છે. ને એનો અવાજ કેવો હોય? કુહુ કુહુ એવું બોલતી હોય ને કોયલ, કેવી મજા આવે સાંભળવાની. તો હવે આપણે પોપટનું લખીએ, પોપટનો કલર કેવો હોય? પોપટી. તો આપણે અહીંયા લખીએ પોપટી અને અવાજ કેવો હોય? શું બોલે? સીતારામ એમ બોલે ને, તો અહીંયા લખીએ સીતારામ. પછી છે મોર. તો મોર તો કેવો સરસ હોય, એમાં કોઈ એક કલર ન હોય, રંગબેરંગી હોય ને, તો અહીંયા આપણે લખીએ રંગબેરંગી, બરાબર ને, આવી રીતે લખવાનું. અને આમ જોઈએ તો મોરમાં તો એની ડોક બ્લુ કલરની હોય ને પીછામાં તો ગ્રીન કલર હોય, બ્લુ હોય, પીળા જેવો હોય, ઘણા બધા રંગો હોય, એટલે આપણે રંગબેરંગી લખેલું છે. અને એનો અવાજ કેવો હોય? કેમ બોલે? ટેહુંક ટેહુંક બોલે ને, તો આપણે અહીંયા લખીએ ટેહુંક. પછી થોડીક ટપકી કરી બે ત્રણ અને પાછું બીજી વાર લખવાનું ટેહુંક, આવું બોલે ને મોર. ત્યારબાદ કાગડો આપેલું છે, તો કાગડાનો કલર કેવો હોય? કાળો કાળો હોય ને, તો આપણે અહીંયા લખીએ કાળો. ને કેમ બોલે? તો કા કા એમ બોલે ને, તો આપણે આવી રીતે કા કા લખવાનું. પછી છે ચકલી. તો ચકલીનો કલર કેવો હોય? ચીકણી કલર હોય ને, તો અહીંયા આપણે લખીએ ચીકણી. ત્યારબાદ એનો અવાજ કેવો હોય? ચકલી કેમ બોલે? ખબર છે ને બધાને, બોલો જોઈ, કેમ બોલે ચકલી? ચી ચી એમ બોલે ને, તો આપણે અહીંયા ચી ચી લખવાનું. પછી કાબર આપેલી છે, તો કાબરનો કલર અહીં કાળો જોયો હોય ને, કાળા કલરની હોય ને, એની ચાંચ પીળી અથવા કેસરી હોય ને, એના પગે પીળા અથવા કેસરી હોય, પણ પોતે આખી કાળા કલરની હોય, તો કાબર પણ કાળી. એનો અવાજ કેવો હોય? કલબલ કલબલ એવું કરતી હોય ને, તમે જો બહુ બોલબોલ કરતા હોય તો એમ કે ને કે શું કાબરની જેમ કલબલ કલબલ કરો છો એમ કે ને, તો કલબલ એમ લખવાનું, બરાબર. ત્યાર પછી કબૂતર આપેલું છે, તો કબૂતરનો કલર કેવો હોય? રાખોડી કલર હોય ને, તો અહીંયા આપણે લખવાનું રાખોડી. અને એનો અવાજ કેવો હોય? કબૂતર કેમ બોલે? બોલો તો. ઘુઘુ ઘુ એમ બોલે ને, તો આપણે અહીંયા ઘુઘુ ઘુ એમ લખવાનું, બરાબર. હવે અહીંયા
આપણે આ તો પૂરું કર્યું, હવે અહીંયા જે આપણને બોક્સ આપેલું છે ને ખાલી એમાં તમારે જોડો અને ચિત્ર પૂર્ણ કરો. એટલે શું કરવાનું છે ખબર છે તમને? તમને કોઈ પણ એક સરસ મજાનું પક્ષીનું ચિત્ર મળે ને તો એ ચિત્રને પહેલાં એના આકારમાં કાપી લેવાનું, પછી એને એક પૂઠામાં ચોંટાડી દેવાનું, પૂઠામાં ચોંટાડી અને પછી પૂઠાને એવા આકાર પ્રમાણે કાપી લેવાનું, પછી એના અલગ અલગ ભાગોને અલગ અલગ કાપી નાખવાના. ધારો કે ડોકું છે એનું, તો ડોકું થોડુંક કાપી લેવાનું, થોડોક પેટનો ભાગ કાપી લેવાનો, થોડોક પગનો ભાગ અલગ કાપી લેવાનો, પછી એના પીછા કે પૂંછડીનો ભાગ હોય કે પાંખનો ભાગ હોય તો એ અલગ કાપી લેવાનો, પછી એને છે ને બધાને અલગ અલગ કરીને રાખી દેવાના. પછી તમારે જોવાનું કે કયો ભાગ ક્યાં આવશે, પછી એ બધા ભાગને અહીંયા ચોંટાડવાના અને આખું ચિત્ર ફરીથી પાછું બનાવવાનું. એટલે તમને ખ્યાલ આવે કે પક્ષીનો કયો ભાગ કઈ જગ્યાએ આવે. તમારે આવી રીતે પ્રવૃત્તિ અહીંયા કરવાની છે. આમ અહીંયા આપણો આ પાઠ છે એ પૂરો થાય છે. તો આજે આપણે શું શું શીખ્યા? તો પેજ નંબર આપણે 107થી શરૂ કર્યું હતું. અહીંયા આપણે એકવચનને બહુવચનના શબ્દો શીખ્યા, પછી અહીંયા છાપામાંથી પક્ષીઓના ચિત્રો કાપીને ચોંટાડવાના અને એનું નામ લખવાનું, પછી અહીંયા મનગમતા પક્ષીના પીછા ચોંટાડવાનું, અહીંયા બે કે ત્રણ શબ્દોને ભેગા કરી એમાંથી એક એક શબ્દ લઈ અને નવો શબ્દ બનાવતા શીખ્યા, અને અહીંયા આપણે પક્ષીઓના રંગ અને અવાજ, અને અહીંયા શું શીખ્યા? પક્ષીનું ચિત્ર લેવાનું, પછી એને પૂઠામાં ચોંટાડવાનું, પછી કાપીને પાછું એને એના ભાગો વ્યવસ્થિત ચોંટાડવાના. તો તમારે પણ તમારી કલરવની બુકમાં પેજ નંબર 107-110માં આ બધી જ પ્રવૃત્તિઓ કરવાની છે. કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.